કહેવા અને સમજવા જેવું પગ ભીના કર્યા વગર સમુદ્રને પસાર કરી શકાય પરંતુ આંખો ભીની કર્યા વગર જિંદગીને પસાર કરવી શક્ય નથી એ વિચારીને નારાજ ના થતા કે કામ મારું અને નામ બીજાનું કારણ કે સદીઓથી ઘી અને વાટ બળે છે પણ લોકો એવું જ કહે છે કે દીવો બળે છે જ્યારે હજારો સપના તૂટી જાય ને સાહેબ ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે માતા અને પિતા રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને સાહેબ એ લાગણીઓનો દરિયો જો તોફાને ચડે ને તો ઘણાને લઈને ડૂબે છે પીઠ હંમેશા મજબૂત રાખવી કેમ કે શાબાશી અને દગો તેની પાછળ જ મળે શબ્દો મારા સાંભળી વાહ વાહ તો સૌ કરે પણ મૌન મારું સાંભળે કાશ એવું એક જણ મળે બદલો લેવામાં શું મજા આવે મજા તો ત્યારે આવે જ્યારે તમે સામેવાળાને બદલી નાખો સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી બધા કહે છે જમાનો ખરાબ છે ઘણી મેં શોધ કરી શ્લોકને સ્તુતિમાં પણ ઈશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા જો નિભાવવાની ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિશ છે પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી રિટર્ન ગિફ્ટ છે દોડી ગયા છે જે એમને શું ખબર કે સાથે ચાલવાની મજા કેવી હોય છે ખૂબ સહેલું છે કોકને ગમી જવું અઘરું તો છે સતત ગમતા રહેવું વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો સાહેબ સુખ ના ટકી શક્યું તો દુઃખની શું ઔકાત છે દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં મૂકો ત્યાં અજવાળું કરે છે જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય હક વગરનું લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે અને તે ભજવનાર બહુ જ હોશિયાર હોય છે શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે તેમને છંછેડવા છેતરવા છાવરવા છુપાવવા કે છલકાવવા એ નક્કી આપણે કરવાનું છે આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ પરંતુ ભરોસો તો એક જ વાર કરીએ છીએ દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે પછી તે સારો હોય કે ખરાબ અભિમાન અને પેટ જ્યારે વધે છે ત્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો જબરી ચીજ બનાવી છે ધન મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે એકલા ચાલવું આમ તો અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે ફૂલ નહીં પાખડી બનીને રહેવું છે પાણી નહીં ટીપું બનીને રહેવું છે નથી વહેવું કોઈની આંખોમાંથી આંસુ બની બની શકે તો આમ જ હોઠો પર સ્મિત બનીને રહેવું છે નથી જોઈતા મતલબથી ભરેલા સંબંધો મને તો બસ નિસ્વાર્થે મિત્રોની સંગાથે રહેવું છે મારે ક્યાં સાગરની લહેરો બની વહેવું છે મારે તો મિત્રોથી ભરેલા આસમાનમાં ઉડવું છે મને તો બસ આમ જ મિત્ર બનીને મિત્રો સાથે રહેવું છે